યુવા ધનને બરબાદ કરતા ડ્રગ્સ સામેના નો ડ્રગ્સ કેમ્પેઇનને પ્રમોટ કરવા માટે વડોદરાના એક સહિત 5 ગુજરાતીઓએ હિમાચલ પ્રદેશ અને લદ્દાખની વચ્ચે આવેલા 6,111 મીટર એટલે કે 20,050 ફૂટ ઊંચા માઉન્ટ યુન્નમ શિખરને સર કર્યું છે, જેમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર સોહિલ મુસલાનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે માઉન્ટ યુન્નમ શિખરનું ચઢાણ તેના પથરીલા લેન્ડસ્કેપ, અચાનક જ નીચે જતા રહેતા તાપમાન અને વિકટ સંજોગોના કારણે પર્વતારોહીઓ માટે એમ પણ પડકારજનક મનાય છે. તેની ઊંચાઈ પણ ખાસી હોવાથી ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહે છે અને રાતે તાપમાનનો પારો -20 ડિગ્રી સુધી ગગડી જતો હોય છે. આમ છતાં 5 ગુજરાતીઓ આ શિખર પર તિરંગો ફરકાવવામાં સફળ થયા છે. માઉન્ટ યુન્નમ સર કરવામાં સોહિલની સાથે સાથે અમદાવાદ અને સુરતના જયપાલસિંહ ભાટી, ધુરવન ધારાણી, ગૌરાંગ પુરોહિત અને ધુરવલ ડાભીનો સમાવેશ થયો હતો. 13 સભ્યોએ ચઢાઈ શરૂ કરી હતી, પરંતુ હિમવર્ષા, ખડકો, ચઢાણની વચ્ચે આવતી કરાળો અને કાતર ઠંડી જેવી મુશ્કેલીઓના કારણે 5 ગુજરાતીઓને બાદ કરતા બીજા 8 સાહસિકો અધવચ્ચેથી પરત ફર્યા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.